હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું, તેમાં યુનિટ 3 એમાં એક્ટિવિટી 1, 2, 3, 4, 5 એટલા સુધી થઈ ગઈ હતી. હવે એક્ટિવિટી સિક્સ આપણે ભણીશું. એમાં છે કે નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહ ક્યાં આપેલા છે તે શોધો. હવે આ શબ્દ સમૂહો છે આપણે બધા વાંચવાના છે, પણ પાઠની અંદર ક્યાં આપ્યા છે એના ઉપર રાઉન્ડ કરવાના છે. એ શબ્દ સમૂહ એમ કે પાઠમાં જે આપેલા છે એ શોધવાના છે, એના ઉપર ગોળ કરવાનું છે. પહેલું છે હેવ અ પ્લાન. એવો કોઈ શબ્દ સમૂહ પાઠમાં આવેલો નહોતો, પણ અહીંયા આપેલું છે એટલે કે હેવ અ પ્લાન. પછી બંડલ ઓફ બુક્સ. બંડલ ઓફ બુક્સ નહોતું, બંડલ ઓફ વાયર એવું આપેલું હતું. પછી છે ટોલ એન્ડ હેન્ડસમ બોય. હા, ટોલ એન્ડ હેન્ડસમ આપેલું હતું, પણ બોયઝ નહોતું, તો ટોલ એન્ડ હેન્ડસમ એના નીચે અંડરલાઇન કરવાનું છે. રિસીવ્ડ અ નોટ એ પણ શબ્દ હતો. પછી અ વેરી સ્મોલ વિલેજ. અ વેરી સ્મોલ વિલેજ. ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ. હવે ટુ ધ ગ્રાઉન્ડ, ફેલ ડાઉન એટલે નીચે પડવું એ થાય, તો ટુ ધ ગ્રાઉન્ડ ને હવે નીચે જ પડવાનું છે ને, મેદાન ઉપર બહાર નીચે જ ગ્રાઉન્ડમાં જ પડવાનું છે ને, એટલે ફેલ ડાઉન એટલું જ લખાય. લેટ એટ નાઇટ એટલે કે મોડી રાત્રિ. વોચ અફેડ ઓફ એટલે કે ડર, અફેડ એટલે કે ડરવું એના વિશેનું છે. ટીચ અ લેસન એટલે કે પાઠ ભણાવો, સામેવાળાને કંઈક એને કર્યું હોય તો એનો પાઠ ભણાવો. વર્કડ હાર્ડ એટલે કે ખૂબ મહેનત કરી હોય એને કહેવાય. ફરીથી એકવાર, હેવ અ પ્લાન એટલે કે પ્લાન તૈયાર છે, કંઈક આયોજન યુક્તિ તૈયાર છે એના વિશે. બંડલ ઓફ બુક્સ, બંડલ ઓફ બુક્સ નહોતું, બંડલ ઓફ વાયર હતું પાઠની અંદર. પછી બીજું, ટોલ એન્ડ હેન્ડસમ બોય. હેન્ડસમ બોય નહોતું, હેન્ડસમ એટલે છોકરા વિશે જ વાત કરીએ, એમાં બોય લખવાની જરૂર નથી, તો ટોલ એન્ડ હેન્ડસમ. રિસીવડ અ નોટ એટલે કે નોટને રિસીવડ કરી. અ વેરી સ્મોલ વિલેજ એટલે કે નાનકડું ગામ. રિસીવડ મતલબ રિસીવડ મતલબ લીધી હોય એની વાત, રિસીવ કર્યું. અ વેરી સ્મોલ વિલેજ એટલે કે સાવ નાનકડું એવું ગામ એમ કે. ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ તો નીચે પડી ગયા, ફેલ ડાઉન નીચે પડી ગયા. લેટ એટ નાઇટ એટલે કે મોડી રાત્રે. વોઝ અફેડ ઓફ એટલે કે ડર, તેનાથી ડરતા હોય એને કહેવાય. ટીચ અ લેસન એટલે કે પાઠ ભણાવો. વર્કડ હાર્ડ એટલે કે ખૂબ જ મહેનત કરવી એના વિશેનું છે. આ બધું જ જોઈ જોઈને લખી નાખવાનું છે, સમજવાનું છે એનું. અને આ બુક્સ જે અંદરથી જે આપ્યા છે ને એ શોધવાના છે, પણ બીજું વધારાનું એ કાઢ નાખવાનું છે. આમાં આ બોયઝ કાઢ નાખવાના, આમાં ગ્રાઉન્ડ કાઢ નાખવાના, આમાં બુકની જગ્યાએ વાર લખવાનું છે. બીજું બધું તો એના એ બધું પાઠમાં આ શબ્દો બધા આપેલા છે. હવે નીચેના વાક્ય કોણ બોલે છે, કોને કહે છે તે લખો. હુ એટલે કે કોણ, હુમ એટલે કે કોના માટે, કોને કહે છે આપણે કહીએ છીએ ને એના વિશે, કોને કહે છે. હુ એટલે કોણ કહે છે અને કોને કહે છે. હુમ મતલબ કોને કહે છે અને હુ એટલે કોણ. હવે આપણે પાઠ આગળ સમજી ગયા હતા, ખબર છે પાઠને, સ્ટોરી તમને ખબર છે, આગળ સમજાવી દીધી છે આખી, એ પ્રમાણેનું છે. એના ઉપરથી તમારે નક્કી કરવાનું છે કોણ બોલે છે ને કોણે કહે છે. કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી એટલે કે તમારા ઘરે, ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા, રેડી એટલે કે તૈયાર રાખજો, તમારા ઘરેણા તૈયાર રાખજો. ખબર છે સ્ટોરી શું હતી, કે ગામ હતું ને ગામમાં એક દિવસ સરપંચના ત્યાં એક ચિઠ્ઠી મોકલીને ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમારા ગામમાં અમે રાત્રે આવવાના છે, અડધી રાત્રે ચોરી કરવા, મતલબ તમે બધા તમારા ઘરેણા ને બધું પૈસા ને બધું તૈયાર રાખજો, આવું બધું હતું. તો અહીંયા એવું છે કીપ યોર ઓર્નામેન્ટ રેડી, તો કોને કીધું આવું? ડકોઇટ્સ, જે ડકોઇટ્સ હતા એમને આ એ બોલ્યા હતા, એમને ચિઠ્ઠી મોકલાઈ હતી ને, એમાં એવું હતું ને કે તમે તમારા ઘરેણા તૈયાર રાખજો. તો ડકોઇટ્સ કોના માટે? વિલેજર્સ
એટલે કે ગામ લોકો, ગામમાં અમે આવવાના છે એટલે તમે તમારા બધાના દાગીના તૈયાર રાખજો, મતલબ એ વિલેજર્સ ગામ લોકોને કહે છે. બિરજુ ધ બ્રેવ, હવે આ વસ્તુ બિરજુ ધ બ્રેવ એ રાઇટર કહે છે, જેને આ પાઠ લખ્યો છે ને એ કહે છે. અને કોને કહે છે? બિરજુને કહે છે. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી, એટલે કે ટાઈ એટલે કે વાયરને ટાઈટ, ટ્રી સાથે, ઝાડ સાથે વાયરને ટાઈટ બાંધી દો, એવું કોણ કહે છે? બિરજુ. કોને? હિજ ફ્રેન્ડ્સ. ખબર છે ને કયા ફ્રેન્ડ? સરપંચને ચિઠ્ઠી મળી એટલે સરપંચે ગામ વચ્ચે વાંચીને કીધું, એટલે બિરજુ નામનો છોકરો તો ઊભો થઈને કહે છે કે હા મારી જોડે એક પ્લાન છે, પણ આ રીતે તમે મને 10 માણસો આપો. અને પછી 10 માણસો આપે તો સરપંચ એને કહે છે હા 10 માણસો આપ્યા. પછી અડધી રાતે એ દરવાજા જોડે, ગામના દરવાજા જોડે આવે છે અને પછી ત્યાં વાયરને બધું લઈને આવે છે, ત્યાં ઝાડ પાસે વાયર બાંધી દે છે. તો એ વાયર બાંધવાનું કોણ કહે છે? એનો જો પ્લાન હતો બિરજુ જોડે. તો બિરજુ કહે છે, કોણે કહે છે? હિજ ફ્રેન્ડ, મતલબ એની સરપંચ જોડે કીધું તું મને 10 ફ્રેન્ડ્સ 10 સારા ફ્રેન્ડ્સ આપી દો, તો એ એના ફ્રેન્ડ્સને કહે છે. બિરજુ ધ કોવડ, બિરજુ ડરપોક હતો, એવું કોણ કહે છે? ચિલ્ડ્રન, નાના બાળકો. કોને કહે છે? બિરજુને. કેમ કહે છે? કેમકે એક ઉંદરથી પણ ડરતું હતું અને રાત્રે પણ ડરતું હતું, એટલે ચિલ્ડ્રન એ બાળકો એને ખીજાવતા હતા. કોવડ એટલે કે ડરપોક. કોને કહે છે? બિરજુને. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે મને સ્ટ્રોંગ એટલે કે બધી રીતે મજબૂત હોય એવા 10 માણસો આપો, એમ કે. એવું કોણ કહે છે? બિરજુ કહે છે. કોને કહે છે? સરપંચને. જ્યારે સરપંચ ચિઠ્ઠી વાંચે છે ત્યારે સરપંચ કહે છે ને કે આવું આવું છે અને આવી રીતે ગામમાં ડકોર્સ આવવાના છે અને આ રીતે તમને ઘરેણા તૈયાર રાખવાનું કહે છે. એ વખતે બધા ગામ લોકો ભેગા થઈને કહે છે ને, એ વખતે બિરજુ એમને કહે છે, બિરજુ કહે છે, એ ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, એટલે કે મને તમે 10 સ્ટ્રોંગ હોય એવા માણસો આપો, એમ કહે. તો એ કોણ કહે છે? બિરજુ. કોને કહે છે? સરપંચને. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, એટલે કે કોંગ્રેચ્યુલેશન અભિનંદન, એમ કે બિરજુની જે ટીમ હતી, જે 10 માણસો એને સ્ટ્રોંગ મેન માગ્યા હતા, એને બધા ભેગા થઈને જે ડોક્યુમેન્ટ્સને પકડ્યા હતા, એ બધાને કોંગ્રેચ્યુલેશન કહે છે. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ. તો કોણ કહે છે? સરપંચ એન્ડ વિલેજર્સ. સરપંચ એન્ડ વિલેજર્સ કોને કહે છે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. યુ આર અફેડ ઓફ ઇવન અ માઉસ. હવે જ્યારે પેલું ગામમાં મિટિંગ ભરાય છે ને, એ વખતે સરપંચ કહે છે, સરપંચ બધાને કહે છે ને આવી ચિઠ્ઠી વાંચીને, એટલે એ વખતે બિરજુ ઊભો થાય છે ને કહે છે ને કે મને એમ કે મારા જોડે એક પ્લાન છે, પણ તમે મને 10 માણસ આપો. એટલે એ વખતે સરપંચ કહે છે કે યુ આર અફેડ ઓફ ઇવન અ માઉસ, તું તો એક ઉંદરથી પણ ડરે છે, એવું કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? બિરજુને. ગો વિથ બિરજુ એન્ડ ડૂ એઝ હી સેઝ. તો કે છે ગો વિથ બિરજુ, જા બિરજુ એમ કે તું એમની સાથે, એન્ડ ડુ એઝ હી સેઝ, એટલે કે જા અને તારે જે કરવું હોય એ આ બધા માણસોની, જે પેલા 10 માણસો માંગ્યા હતા ને જે બિરજુએ, એ 10 માણસોને કહે છે કે જાઓ એમ કે તમે, અને બિરજુ જે કહે એ પ્રમાણે કરો. એ કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? જે સ્ટ્રોંગ યંગ મેન, જે 10 સ્ટ્રોંગ યંગ મેન જે માંગ્યા હતા બિરજુએ, એમને કહે છે. કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોર્સ, એટલે કે કમ એન્ડ એરેસ્ટ ડેકોર્સ, એવું કોણ કહે છે? સરપંચ કહે છે. કોને કહે છે? પોલીસને. સરપંચે પોલીસને બોલાય એટલે પોલીસ સરપંચ કહે છે કે આવો અને આ જે ડેકોર્સ છે એમને લઈ જાઓ, એરેસ્ટ કરો, એ પોલીસને કહે છે. હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ, ઝાડ પાછળ સંતાઈ ગયા, ઝાડ પાછળ એમ કે સંતાઈ જઈએ. કોણ કહે છે? બિરજુ. કોને કહે છે? હિજ ફ્રેન્ડ, એના ફ્રેન્ડને કહે છે. બરાબર, આ વસ્તુ સમજી ગયા કે કીપ યોર ઓર્નામેન્ટ રેડી, તમે તમારા ઘરેણા તૈયાર રાખજો. કોને કહે છે? ડેકોર્સ. ડેકોર્સ કહે છે. કોને કહે છે? વિલેજરને. બિરજુ ધ બેવ, તો રાઇટર બિરજુને કહે છે. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી, ઝાડ સાથે ફિટ કડક વાયર બાંધી દો, એ બિરજુ કહે છે. કોને? હિઝ ફ્રેન્ડ્સ. બિરજુ એ ધ કોવડ, બિરજુ ડરપોક છે, એવું કોણ કહે છે? ચિલ્ડ્રન. કોને કહે છે? બિરજુને. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, એવું કોણ કહે છે? બિરજુ કહે છે. કોને કહે છે? સરપંચને.
કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ, એવું કોણ કહે છે? સરપંચ એન્ડ વિલેજર્સ. કોને કહે છે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. યુ આર અફેડ ઓફ ઇવન માઉસ, એમ કે તું ઉંદરથી પણ ડરે છે, એવું કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? બિરજુને. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે, તમે એમ કે જાઓ અને બિરજુ જે પ્રમાણે કે એમ કરો, એ કોણ કહે છે? સરપંચ કહે છે. કોને કહે છે? સ્ટ્રોંગ યંગ મેનને. કમ ધ એરેસ્ટ ધ ડેકોડ, એ આવો અને આ જે ડેકોડ છે એમને પકડી જાઓ. તો સરપંચ કહે છે ને પોલીસને કહે છે, હાઈડ બિહાઇન્ડ ધ ટ્રી, ઝાડ પાછળ સંતાઈ જાઓ. બિરજુ કહે છે કોને? હિઝ ફ્રેન્ડ્સ. બરાબર. આ હવે એક્ટિવિટી 7. હવે એમાં શું છે? નીચેના વિધાનમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોર્સ લખો. બિરજુ લાઇક્ડ ટુ ગો આઉટ એટ નાઇટ, એટલે કે બિરજુને રાત્રે રાત્રે એમ કે આઉટ બહાર નીકળવાનું બહુ જ ગમતું હતું. નહીં, ડરપોક હતો, બહાર જ નહોતું નીકળતું. તો ફોલ્સ. ધ ડેકોડ્સ લીવડ ઇન સુરજપુર, તો કે જે ડેકોડ્સ હતા એ સુરજપુરમાં રહેતા હતા. નહીં, સુરજપુરમાં નહોતા રહેતા, એ બહાર જંગલમાં રહેતા હતા, પણ સુરજપુર ઉપર એ હુમલો કરવાના હતા, લેવા આવવાના હતા રાત્રે. તો ફોલ્સ. બિરજુ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 મેન, બિરજુએ સરપંચને કીધું એમ કે બિરજુએ કીધું ધ સરપંચ ફોર 10 મેન, એમ કે સરપંચે બિરજુએ સરપંચને કીધું કે મને 10 મેન આપો, એમ કે મને 10 મેન આપો, એવું કીધું એમ કે. તો શું આવશે? ફોલ્સ. ફોર 10 મેન ફોલ્સ. પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોડ્સ, એટલે કે બિરજુ અને તેના ફ્રેન્ડે ડેકોડ્સને પકડ્યા. તો યસ, ટ્રુ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. પોલીસે એમ કે કોંગ્રેચ્યુલેશન અભિનંદન આપ્યા બિરજુ અને તેના ફ્રેન્ડને. નહીં, પોલીસે આપ્યા નહોતા. કોને આપ્યા હતા? સરપંચે અને ગામના લોકોએ, એટલે સરપંચ એન્ડ વિલેજર્સે આપ્યા હતા, એટલે ફોલ્સ. બરાબર, સમજી ગયા. બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ, તો એ રાત્રે એમ કે બહાર નીકળવાને બહુ ગમતું નહીં, ફોલ્સ. પછી ધ ડેકોડ્સ લીવ ઇન સુરજપુર, તો ફોલ્સ, એ સુરજપુરમાં ડેકોડ્સ રહેતા નહોતા. બિરજુ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 મેન, એટલે કે સરપંચે એમ કે બિરજુને કહે છે કે મને 10 મેન આપો એમ, તો કે ફોલ્સ. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કોટ ધ ડેકોડ્સ, એટલે બિરજુ અને તેના ફ્રેન્ડે ડેકોડ્સને પકડ્યા એમ કે. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, એટલે કે પોલીસે જે બિરજુ અને તેના ફ્રેન્ડ હતા એમને અભિનંદન આપ્યા, તો નહીં, એ સરપંચે અને ગામ લોકોએ આપ્યા હતા, તો ફોલ્સ. હવે આટલું લેસનમાં. એક્ટિવિટી 6, આ બધું જોઈને લખવાનું છે અને બોલવાનું છે. પછી આ એમાં કોણ બોલે છે, કોને કહે છે, એ આ રીતે લખવાનું છે. અને એક્ટિવિટી 7, ટ્રુ ફોલ્સ, સરસ અક્ષરે તમારી નોટમાં લખી લેવું. આવજો.